દેશમાં 70 દિવસોથી લગાવાયેલા લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થાની રફતારમાં કમી નોંધાઈ છે, કારણ કે રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે ભારતની ક્રેડિટ રેટિંગને ઘટાડી દીધી છે, જ્યારે રાહુલ ગાંધીએ ભારતના રેટિંગ ઘટવા પર કેન્દ્ર સરકારને નિશાના પર લીધી છે। રેટિંગ એજન્સી મૂડી ઇન્વેસ્ટર સર્વિસે સોમવારે ભારતની સાવરને ક્રેડિટ રેટિંગ પાછલા બે દાયકાથી પણ વધારે સમયમાં પહેલીવાર BAA2થી ઘટાડીને BAA3 કરી દીધું છે। એજન્સીએ કહ્યું કે નીતિ નિર્માતાઓ સમક્ષ આવનારા સમયમાં નિમ્ન અને આર્થિક વૃદ્ધિ, બગડતી નાણાકીય સ્થિતિ અને નાણાકીય વિસ્તારના દબાણ જોખમોને કમ કરવાના પડકારો ઉભા થશે। તેને લઈ કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ સરકારને નિશાના પર લીધા છે। રાહુલે કહ્યું કે સરકાર પડતી અર્થવ્યવસ્થાને સંભાળવામાં સંપૂર્ણ રીતે નાકામ રહી છે। કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું કે મોદીજીએ મોદી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાને સંભાળવાને કબાળવાદી રેટિંગથી એક સ્ટેપ ઉપર રાખી છે। ગરીબો અને MSME ક્ષેત્રને સમર્થનની કમીનો અર્થ છે કે હજુ વધારે ખરાબ સ્થિતિ આવવાની છે। મૂડીઝનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના GDPમાં 4% ઘટાડો આવી શકે છે। ભારતના મામલે છેલ્લા 4 દાયકાથી વધારે સમયમાં પહેલી વખત હશે જ્યારે આખા વર્ષના આંકડામાં GDPમાં ઘટાડો આવશે। અનુમાનના કારણે મૂડીઝે ભારતની સરકારી ક્રેડિટ રેટિંગને BA2થી એક સ્ટેપ નીચે કરી BA3 કરી દીધું। તેના પ્રમાણે ભારતના વિદેશ મુદ્રા અને સ્થાનિક મુદ્રાની દીર્ઘકાલીન ઇશ્યુઅર રેટિંગે BA2થી ઘટાડીને BA3 પર લાવી દેવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, જર્મન ઇન્ડિયા।